નમસ્કાર એક બાળ એક ઝાડ કયા ભાગમાં આપણે જે શીખ્યા એની એક સરસ મજાની કવિતાથી આજે શરૂઆત કરીએ તો મિત્રો ચલો તમને હું એક સરસ મજાની કવિતા સંભળાવું છું મજા પડી ભાઈ મજા પડી ગણિત ગમતની મજા પડી મજા પડી ભાઈ મજા પડી ગુણોત્તર શોધવાની મજા પડી મજા પડી ભાઈ મજા પડી ટકા શોધવાની મજા પડી મજા પડી ભાઈ મજા પડી એવરેજ શોધવાની મજા પડી કેવી સરસ મજાની કવિતા આપણે પહેલાં ભાગમાં શીખ્યા શું શીખ્યા એક ગુણોત્તર શોધતા શીખ્યા બે સંખ્યાઓનો ભાગાકાર એને ગુણોત્તર કહીએ છીએ બીજું આપણે શીખ્યા ટકા સોમાંથી કેટલા એને આપણે ટકા કહીએ છીએ ત્રીજું તમારા વાહનની એવરેજ શોધતા પણ મેં શીખવાડ્યું હતું અને ત્રણ રમત કહી હતી એ તમે બધા રમ્યા હશો ચલો હવે આપણે થોડીક વાતો આગળ નવી કરીએ ટકાનું કેટલામાં રૂપાંતરણ એક ઉદાહરણ જોઈએ ચાલીસ બાળકો પૈકી પચીસ ટકા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે તો કેટલા બાળકો ફૂટબોલ રમતા હશે તમે બધા રમત રમો છો હવે તમારા વર્ગમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે તેમાંથી પચીસ ટકા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે તો હવે શોધવું છે આપણે કે ચાલીસ બાળકોમાંથી કેટલા બાળકો ફૂટબોલ રમતા હશે તો સૌથી પહેલાં પચીસ ટકા બાળકો પચીસ ટકા બાળકો એટલે સોમાંથી કેટલા પચીસ તો સો બાળકો હોય એમાંથી કેટલા બાળકોને ફૂટબોલ ગમે છે પચીસ બાળકોને તો એનો અર્થ એવો થયો કે સો બાળકો પૈકી કેટલાને ગમે છે પચીસ બાળકોને પણ આપણા વર્ગમાં તો કેટલી સંખ્યા છે ચાલીસ તો આપણે લખીશું તો ચાલીસ બાળકો પૈકી કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમતું હશે જોઈએ ચોકડી ગુણાકાર ચાલીસ ગુણ્યા પચીસ ભાગ્યા સો પચીસ ગુણ્યા ચાર સો સંક્ષિપ્ત રૂપ આપીએ ચાલીસ દસ ગુણ્યા ચાર એ નીચે ચાર 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 સમાન એને પણ સંક્ષિપ્ત રૂપ આપીએ વધ્યા કેટલા દસ એને આપણે બોક્સમાં મૂકી દઈએ તો એનો અર્થ એવો થયો કે ચાલીસ બાળકો હોય એમાંથી કેટલા બાળકોને દસ બાળકોને ફૂટબોલ રમવું ગમે છે ગઈ વખતે પણ આપણે શીખ્યા હતા કે પચીસ ટકા એટલે ચોથો ભાગ પચાસ ટકા એટલે અડધો ભાગ તો ચાલીસ બાળકોનો ચોથો ભાગ એટલે દસ અહીંયા આપણે પૂરા વાક્યમાં જવાબ લખીશું માટે દસ બાળકોને ફૂટબોલ રમવું ગમતું હશે મિત્રો ખબર પડી ને શિયાળાની ઋતુ ચાલે છે તમે બધા સ્વેટર પહેરતા હશો અહીંયા એક ઉદાહરણ આપણે ટકાવારીને વધુ સમજવા માટે લઈએ રાહુલભાઈ છે એ સ્વેટર ખરીદવા ગયા મૂળ કિંમત પર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું અને એમને બસો રૂપિયાની બચત થઈ તો સ્વેટરની મૂળ કિંમત કેટલી લખેલી હશે એ શોધવું છે તમે બધા જોડે બજારમાં જતા હશો તો મોટા મોટા બોર્ડ ઉપર તમે જોયું હશે દસ ટકા ડિસ્કાઉન્ટ વીસ ટકા ડિસ્કાઉન્ટ પચીસ ટકા ડિસ્કાઉન્ટ પચાસ ટકાની ઓફ એક જોડે એક ફ્રી તો આ બધી જાહેરાતો ગ્રાહક ત્યાંથી ખરીદી કરે એના માટે હોય છે પણ એની પાછળનું ગણિત શું છે એ આપણે આ ઉદાહરણથી જોઈએ અહીં ડિસ્કાઉન્ટ પચીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે મૂળ કિંમત હોય એમાં પચીસ ટકા ઓછા રૂપિયા લે તો પચીસ ટકા ઓછા એટલે સો રૂપિયા મૂળ કિંમત હોય તો કેટલા રૂપિયા ઓછા લેશે પચીસ રૂપિયા ઓછા લેશે એટલે આપણે જોઈએ કે પચીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે રૂપિયા સોમાં રૂપિયા પચીસ ઓછા એટલે સો રૂપિયાની કિંમત હોય તો આપણા કેટલા રૂપિયા બચે પચીસ રૂપિયા બચે એટલે આપણે લખીશું કે રૂપિયા પચીસ બચે તો મૂળ કિંમત રૂપિયા સો હોય પણ અહીંયા રાહુલભાઈને કેટલા રૂપિયા બચ્યા બસો રૂપિયા બચ્યા તો બસો રૂપિયા બચે તો મૂળ કિંમત કેટલી હશે બરાબર ને આ સૂત્ર લખતા આવડી જાય એટલે પચાસ ટકા દાખલો આપણો પૂરો થઈ જાય ફરી એકવાર સમજાવું છું જુઓ રાહુલે શું ખરીદ્યું સ્વેટર મૂળ કિંમત પર ડિસ્કાઉન્ટ કેટલું છે પચીસ ટકા એટલે રૂપિયામાં પચીસ રૂપિયા એ બાદ કરશે વેપારી હવે રાહુલને શું થયું બસો રૂપિયાનું વળતર મળ્યું છે તો એની મૂળ કિંમત શોધવી છે તો આપણે શોધવાનું છે મૂળ કિંમત તો આપેલું શું છે વળતર પચીસ ટકા એટલે પચીસ રૂપિયા બચે તો મૂળ કિંમત કેટલી સો રૂપિયા તો બસો રૂપિયા બચે તો મૂળ કિંમત કેટલી ખબર પડી ને હવે જોઈએ ચોકડી ગુણાકાર કરીશું બસો ગુણ્યા સો ભાગ્યા પચીસ પચીસ ગુણ્યા ચાર સો ચાર ગુણ્યા બે આઠ અને બીજા સો આઠસો પણ આઠસો શું છે સ્વેટરની કિંમત સ્વેટરની કિંમત શેમાં રૂપિયામાં એટલે અહીં લખીશું સ્વેટરની મૂળ કિંમત આઠસો રૂપિયા હશે આપણા જવાબને આપણે બોક્સ કરીશું જેથી તપાસનારને એ તરત દેખાય આવા સરળ દાખલા તમને આવડે ને તો તમારી ચોપડીમાં પણ બીજા આવા દાખલા છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે ચલો હવે આગળ વધીએ હવે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોઈએ હું જે તમને શીખવાડું એ પ્રમાણે પછી તમે પ્રેક્ટિસ કરજો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે તમારી ચોપડીમાં એકસો ચોસઠમાં પાના પર છે એમાં પહેલો દાખલો છે અપૂર્ણાંકને ટકામાં ફેરવો એમાં સી છે ત્રણ ભાગ્યા ચાલીસ હવે કોઈપણ સંખ્યાને ટકામાં ફેરવવા હોય તો એને કેટલા વળી ગુણવાના સો વડે ગુણવાના ગયા વખતે આપણે શીખ્યા હતા ને ચલો જોઈએ બરાબર ત્રણ ભાગ્યા ચાલીસ ગુણ્યા સો હવે ત્રણ ગુણ્યા સો એટલે દસ ગુણ્યા દસ ચાર ગુણ્યા દસ હવે આ દસ દસ સરખા છે એને દૂર કર્યા હવે જોઈએ હજુ કંઈ નાનું થાય એવું છે હા જુઓ આ દસ એટલે ત્રણ ગુણ્યા પાંચ બે દસ અને ચાર એટલે બે ગુણ્યા બે ફરી ફરી બે ગયા તો પાંચ ત્રણ પંદર ભાગ્યા બે તમારે ખાસ યાદ રાખવાનું જ્યારે આવી કોઈ રકમ આવે અને અંશ અને છેદ ઉડાડવાના હોય તો સૌથી સહેલું એ પડે કે બધી સંખ્યાના નાનામાં નાના અવયવો પાડી દેવાના એટલે સરખી સરખી સંખ્યા જતી રહે તો છેલ્લે ભાગાકાર કરવાનો ખૂબ જ સરળ પડે હવે આ તો તમને આવડે જ છે પંદર ભાગ્યા બે પંદર ભાગ્યા બે બે સાત ચૌદ એક તો જવાબ આવશે સાત પૂર્ણાંક એક દુત્યાંશ ટકા કોઈ કે હજુ આગળ જવું છે તો અહીં પોઈન્ટ મૂકીશું બે પંચા દસ શૂન્ય તો સાત પોઈન્ટ પાંચ આમ આ દાખલાના ત્રણ જવાબ તમને જે ગમે એટલે સુધી તમે ગણી શકો કેવું સહેલું છે બરાબર ને ચાલો એક ઉદાહરણ બીજું જોઈએ હવે એક્ઝામ્પલ બે દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો એ પૈકી હું એક ઉદાહરણ તમને શીખવાડું છું બી છે બે પોઈન્ટ એક આ દશાંશ સંખ્યા છે એને ટકામાં ફેરવવી છે તો શું કરવાનું આપણે ફક્ત એક યાદ રાખવાની કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય કે પૂર્ણાંક હોય એને સો વડે ગુણીશું એટલે ટકામાં ફેરવાશે બરાબર બે પોઇન્ટ એક ગુણ્યા સો તો બે પોઈન્ટ એક એટલે એકવીસ ભાગ્યા દસ આ સો એટલે દસ ગુણ્યા દસ આ દસ સરખા છે એકવીસ ગુણ્યા દસ એટલે બસો દસ ટકા આ રીતે તમે કોઈ પણ દશાંશ ટકામાં ફેરવી શકો તો આવા જે બીજા દાખલામાં જે બીજા ઉદાહરણ છે તમારે જાતે ગણવાના છે થોડા આગળ વધીએ દાખલો ત્રણ રંગીન ભાગના ટકા શોધો અહીં આપણી સામે એક આકૃતિ છે એમાં જોઈએ કુલ કેટલા ભાગ છે અહીંથી શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો કુલ ભાગ આઠ છે એમાં રંગીન કેટલા છે જોવા જોઈએ એક બે ત્રણ તો અહીં લખીશું રંગીન ભાગ બરાબર ત્રણ કુલ ભાગ આઠ એમાંથી રંગીન ભાગ ત્રણ હવે આપણે રંગીન ભાગના ટકા શોધવા છે એટલે અહીં લખીશું રંગીન ભાગના ટકા બરાબર રંગીન ભાગ છેદમાં કુલ ભાગ અને ગુણ્યા અહીં શું આવશે બોલો જોઈએ હા સો ચલો રંગીન ભાગ કેટલા ત્રણ કુલ ભાગ કેટલા આઠ ગુણ્યા સો બરાબર ત્રણ ગુણ્યા સો એટલે ત્રણસો ભાગ્યા આઠ આટલા ટકા થયા પણ હજુ આપણે એને સંક્ષિપ્ત રૂપમાં જોઈએ ત્રણસો ભાગ્યા આઠ આઠ એક આઠ આઠ બે સોળ આઠ ત્રણ ચોવીસ આઠ ચાર બત્રીસ આઠ ત્રણ ચોવીસ ત્રીસમાંથી ચોવીસ છ આઠ સત્તા છપ્પન વધ્યા ચાર હજુ આગળ જઈએ આપણે પોઈન્ટ ચાલીસ આઠ પંચા ચાલીસ શૂન્ય તો જવાબ આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા આપણે આગળ વાત કરી કે સંક્ષિપ્તરૂપ્ત કરીને સરળતાથી ગણી શકાય હજુ જો આમાં આપણે વિચાર્યું હોત એવું થઈ શકત કે ત્રણસોના બે ભાગ પાડ્યા હોય તો દોઢસો દોઢસો આઠના ભાગ પાડ્યા હોય તો ચાર ચાર થાય તો એકસો પચાસ ભાગ્યા ચાર થયું હોત હજુ બે ભાગ પાડીએ તો પંચોતેર ભાગ્યા બે થઈ શક્યા હોત તો પંચોતેરના બે ભાગ કરીએ એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ મૌલિક રીતે પણ આપણે ગણી શકીએ અને કદાચ આવું યાદ ના આવે તો આ રીત તો તમને આવડે જ છે તો રંગીન ભાગના કુલ ટકા થયા સાડત્રીસ પોઈન્ટ પાંચ ગણિતમાં એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે અહીં કોઈપણ દાખલાના જવાબ શોધવાની અનેક રીતો હોઈ શકે તમને જે રીત ગમે એ તમે વાપરી શકો બરાબર નહીં ચલો થોડુંક આગળ વધીએ દાખલો પાંચ કુલ રાશિ શોધો એમાં ઈ છે જુઓ આઠ ટકા બરાબર ચાલીસ લીટર હવે આપણે આ દાખલો કઈ રીતે ગણાય એ જોઈએ આઠ ટકા ચાલીસ લીટર આ બંને સરખા છે હવે જો આઠ ટકા હોય એટલે સોમાંથી કેટલા આઠ તો આઠ હોય તો કેટલા સો અહીં ચાલીસ લીટર હોય તો કેટલા ચોકડી ગુણાકાર કરીએ 40 * 100 / 8 8 * 5 85 तो तो 40 5 तो * 100 એટલે 500 તો 500 શું એ એકમ લખવાનું ભૂલીશું નહીં 500 લિટર તો 8% = 40 તો કુલ 100% = 500 લિટર આપણે શોધી શકીએ સમજ પડી ને થોડાક વધુ આગળ જઈએ ચાલો મિત્રો થોડુંક આગળ વધીએ ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી સંક્ષિપ્ત રૂપે લખો કેવા કેવા ભારે શબ્દો છે નહીં અપૂર્ણાંક સંક્ષિપ્ત એમાં સહેજ પણ ગભરાવો નહીં અપૂર્ણાંક એટલે જે સંખ્યાઓ આખી નથી તે એ તો ખબર છે ને સંક્ષિપ્ત એટલે નાનું બહુ સહેલું છે મેં તમને ગઈ વખતે કહેલું કે કોઈપણ સંખ્યાને ટકામાં ફેરવવા હોય તો સો વડે ગુણીએ છીએ તો ટકાની સંખ્યામાં ફેરવવા હોય તો શું કરવાના સો વડે ભાગી નાખવાના જોઈએ એકસો પચાસ ભાગ્યા સો ચાલો એકસો પચાસ એટલે પચાસ ગુણ્યા ત્રણ અને સો એટલે પચાસ ગુણ્યા બે લો પચાસ પચાસ તો ભય બંધ થઈ ગયા ત્રણ ભાગ્યા બે હજુ ત્રણના બે ભાગ કરીએ તો એક પોઈન્ટ પાંચ થઈ ગયું ને કેટલું સરળ છે આવા બીજા દાખલા પણ તમે જાતે ગણજો ટકામાંથી સંખ્યામાં ફેરવા માટે દરેક સંખ્યાને સો વડે ભાગે એનું નાનામાં નાનું રૂપ આપી દેવાનું એ આપણો જવાબ થશે આમાં ત્રણ દૂત્યાંશ અને એક પોઈન્ટ પાંચ બે જવાબ મળ્યા એ પૈકી ત્રણ દ્વિત્યાંશે અપૂર્ણાંક પણ છે અને સંક્ષિપ્ત પણ છે એક પોઈન્ટ પાંચે દશાંશ અપૂર્ણાંક છે બરાબર ને ચલો હવે આગળ વધીએ હવે ગુણોત્તર પરથી ટકા શોધવા ગયા એપિસોડમાં આપણે વાત કરી હતી બોરની એમાં ત્રણ મિત્રો બોરના ભાગ પાડતા હતા એવી વાત કરી હતી ને એના જેવો જ આ એક દાખલો છે જોઈએ રૂપિયા બસોના એવા ભાગ પાડો કે જેથી ટીનાની ચાર ભાગ મીનાને છ ભાગ અને હિનાને દસ ભાગ મળે હવે આપણે બસો રૂપિયાના ભાગ પાડવાના છે આ શોધવા માટે સૌથી પહેલાં આપણે શોધી કાઢીએ કુલ ભાગ કેટલા પાડવા પડશે તો અહીં લખીશું કુલ ભાગ ચલો ટીના કેટલા ચાર ભાગ મીનાના છ અને હિનાના દસ છ ને ચાર દસ 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 વીસ કુલ ભાગ કેટલા કરવા પડશે વીસ ભાગ હવે જોઈએ પહેલી વાત કરીએ આપણે ટીના માટે ચલો ટીના બેનની વાત કરીએ એમને કેટલા ભાગ આપવાના છે ચાર ભાગ તો ટીનાને આપવાના ભાગ ચાર કુલ ભાગ કેટલા વીસ અને એને કરી દઈએ ગુણ્યા સો તો વીસ પાંચ સો પાંચ ચાર વીસ વીસ ટકા એટલે કે ટીનાનો ભાગ કેટલો છે વીસ ટકા પણ આપણે રૂપિયામાં શોધવું હોય તો શું કરવાનું તો પણ સહેલું છે ટીના બેનના કેટલા ભાગ ચાર કેટલા ભાગમાંથી વીસમાંથી હવે કુલ રૂપિયા કેટલા છે બસો તો જો ટકા શોધવા હોય તો સો લખવાના અને રૂપિયા શોધવા હોય તો અહીં જેટલા રૂપિયા હોય એ લખવાના અહીં કેટલા રૂપિયા છે બસો તો વીસ ગુણ્યા દસ દસ ગુણ્યા ચાર ચાલીસ તો ચાલીસ રૂપિયા તો ટીનાના ભાગમાં ચાલીસ રૂપિયા અથવા તો વીસ ટકા ભાગ આવે એવી રીતે મીનાબેનને જોઈએ ચાલો મીનાનો ભાગ કેટલો છ ભાગ તો છ ભાગ્યા કુલ ભાગ કેટલા વીસ ગુણ્યા સો કરીએ વીસ પાંચ સો છ ગુણ્યા પાંચ ત્રીસ તો ત્રીસ ટકા ભાગ મીનાને મળે જો રૂપિયામાં શોધવું હોય તો મીનાના ભાગ છ કુલ ભાગ વીસ અને કુલ રૂપિયા કેટલા બસો રૂપિયા અહીં લખીશું બસો રૂપિયા વીસ ગુણ્યા દસ બસો દસ ગુણ્યા છ સાહીઠ તો સાહીઠ રૂપિયા મળે હવે કોણ બાકી રહ્યો હિનાબેન કારણ કે હિનાબેનનો ભાગ ખૂબ મોટો છે હવે જોઈએ એમના ભાગમાં કેટલા રૂપિયા આવે છે તો હિના હિનાબેનનો ભાગ દસ તો દસ કુલ ભાગ વીસ ગુણ્યા સો વીસ પાંચ સો દસ પાંચ પચાસ એટલે કે પચાસ ટકા અને જો રૂપિયામાં શોધીએ તો લખીશું દસ ભાગ્યા વીસ ગુણ્યા કુલ રૂપિયા કેટલા આપણા બસો વીસ ગુણ્યા દસ બસો દસ ગુણ્યા દસ સો આમ ટીનાને ચાલીસ રૂપિયા મીનાને સાહીઠ રૂપિયા અને હિનાને સો રૂપિયા મળ્યા બરાબર ને હવે આવો દાખલો જ્યારે આપણે ગણીએ તો આપણો જવાબ સાચો છે કે ખોટો એ આપણને ખબર કઈ રીતે પડે તે ખૂબ સહેલું છે આ જે ભાગ પાડ્યા એ બધા જ રૂપિયાનો સરવાળો કરી જુઓ ચાલીસ સાહીઠ અને સો શૂન્ય છ ચાર દસ બધી બે બસો તો કુલ રૂપિયા આવી આવી ગયા જો જાય તો આપણો દાખલો સાચો છે નીચે આપણે લખી ટીનાના ભાગમાં રૂપિયા મીનાના ભાગમાં સાહીઠ રૂપિયા અને હિનાના ભાગમાં સો રૂપિયા આવશે તો હિનાબેનને તો ખૂબ જ ફાયદો થયો ચાલો થોડાક આગળ વધીએ ટકામાં વધારો અથવા ઘટાડો એક ઉદાહરણ જોઈએ આપણે પરેશનો પગાર રૂપિયા દસ હજારમાંથી ઘટીને રૂપિયા છ હજાર થઈ ગયો તો પરેશના પગારમાં ઘટાડો શોધો આપણે જાણીએ છીએ મિત્રો કોરોનાના લીધે લોકડાઉન થયું અને લગભગ માર્ચ પછી ધંધા રોજગારીમાં ખૂબ મોટી અસર થઈ છે તો આની અસર પરેશભાઈ પર પણ થઈ તમારા ગામમાં તમારા ઘરની આજુબાજુ ઘણા એવા બધા મિત્રો હશે કે જેમની નોકરી નહીં હોય જે મજૂરી કરવા જતા હતા એમની આવક બંધ થઈ ગઈ હશે તો એમાં પણ ગણિત છે જોઈએ આપણે પરેશભાઈના પગાર વિશે વાત કરીએ પરેશભાઈનો પગાર કેટલો હતો દસ હજાર રૂપિયા ઘટી ગયો કેટલો થઈ ગયો છ હજાર રૂપિયા તો કેટલા ઘટ્યા તો અહીં લખીએ આપણે પગારમાં ઘટાડો પહેલાં કેટલા હતા દસ હજાર રૂપિયા હવે કેટલા મળ્યા છ હજાર ચાર તો ચાર હજાર રૂપિયા ઘટ્યા હા પરેશભાઈના પગારમાં ચાર હજાર રૂપિયા ઘટાડો થયો પણ ધારો કે તમને કોઈ એમ કહે કે આ ઘટાડો ટકામાં શોધો તો કઈ રીતે શોધાય એ આપણે શીખ્યા છીએ ને ચાલો જોઈ જોઈએ પરેશભાઈનો પગાર ટકામાં કેટલો ઘટ્યો પગારમાં ઘટાડો ચાલો અહીંયા લખીશું ઘટેલો પગાર ભાગ્યા કુલ પગાર ગુણ્યા યસ સો ઘટેલો પગાર ચાર હજાર રૂપિયા કુલ પગાર દસ હજાર ગુણ્યા સો આ સો આસો સો આસો આ વધ્યા કેટલા ચાલીસ તો ચાલીસ ટકા પગાર ઘટ્યો આપણે વાત કરી કે ગણિતનો દાખલો ગણવાના ઘણા બધા રસ્તાઓ હોય બીજો એક રસ્તો હું તમને બતાવું ચાલો આપણે એવું કરીએ કે કેટલો પગાર ઘટ્યો એ સીધું શોધી કાઢ્યું એની જગ્યાએ એવું કરીએ કે થયો કેટલો છ હજાર તો અહીં લખીએ કે થયેલ પગાર બરાબર છ હજાર ભાગ્યા દસ હજાર ગુણ્યા સો આ સો આ સો તો કેટલા ટકા થયા સાહીઠ ટકા તો પરેશભાઈનો પગાર કેટલો થયો સાહીઠ ટકા થયો તો કેટલો નહીં થયો હોય તો સોમાંથી સાહીઠ બાદ કરીએ એટલે કે ચાલીસ ટકા આ રીતે પણ તમે શોધી શકો જો પગાર ના હોય તો ઘરમાં વઘાર ના થાય બરાબર ને ચલો આવી જ રીતે આપણે ગણિતમાં જુદા જુદા દાખલા તમારે ગણવાના છે હજુ આવતા ભાગમાં હું તમને નવી નવી વાતો બીજી શીખવાડીશ ત્યાં સુધી તમે આઠ પોઈન્ટ બે સુધીના જેટલા દાખલા છે અને આજે જે જે રીતો શીખવાડી એ બધા જ દાખલાઓની તમે પ્રેક્ટિસ કરજો અને જો તમને ના આવડે તો ભાઈ કે તમારા શિક્ષકને તમે પૂછજો ચલો આવતા પાકી મળીએ ત્યાં સુધી એક બાળ એક ઝાડ જય ઝાડ થેન્ક યુ